બનાસકાંઠા માં આવેલા વિનાશક પુર ને 45 દિવસ નો સમય વિતવા આવ્યો છે, છતાંય જિલ્લામાં એવા કેટલાય ગામો છે જ્યાં હજુ પણ કેટ સમા પાણી ભરાયેલા છે. દાંતીવાડા તાલુકાનું જેગોલ ગામ હજુ પણ પાણી વચ્ચે ફસાયેલું છે. ગામમાં પાણી હોવાને કારણે છેલ્લા 2 માસથી બાળકો શાળાએ જઈ શક્યા નથી. આ છે બનાસકાંઠા જિલ્લામાં આવેલું દાંતીવાડા તાલુકાનું જેગોલ ગામ. આ ગામમાં હજુ પણ પૂરના પાણી ઓસર્યા નથી. ગામના તમામ રોડ રસ્તા ખેતરોમાં હજુ પણ કેટસમા પાણી ભરાયેલા છે. ગામની બાજુમાં આવેલા સીપુ ડેમમાં પાણી વધવાને કારણે આજે પણ ગામમાં 5 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. ગામ લોકોને કોઈ ખરીદી કે અન્ય જગ્યાએ જવા માટે 2 કિલોમીટર ખેતરમાં થઈને જવું પડે છે, કારણ કે ગામના મુખ્ય રસ્તા પર પાણી હોવાને કારણે રસ્તો બંધ હાલતમાં છે. તો ગામના 50 જેટલા બાળકો શાળાએ જઈ શકતા નથી, સાથે કેટલાક વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે ઉત્સુક છે, તેથી તેમના વાલીઓ ખભે બેસાડીને તેમને શાળાએ મૂકવા માટે જાય છે. અમારે ત્યાં અહીંયા વરસાદ પડવાથી ખેતરોમાં અને રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અમારા અહીંયા 25-30 ઘર છે અને 52 થી વધુ છોકરાઓ સ્કૂલે જઈ શકતા નથી. અમે તેમને મૂકવા માટે જઈએ. રસ્તાઓમાં અને ખેતરોમાં પાણી પડ્યું હોવાથી અમારે તેમને બાળકોને મૂકવા પણ જવું પડે છે અને લેવા પણ જવું પડે છે. તેઓ 1 મહિનાથી પણ અહીંયા ઘરે જ રહે છે, સ્કૂલે જતા નથી. તકલીફ છે. આમાં ડિલિવરી હોય કે ગમે હોય તો હેડવાની ઘણી મુશ્કેલ છે. અમે ગમે કે ના પાણી રસ્તામાં ખુલ્લો કરી આલો. બીજી તરફ ગામ લોકો આક્ષેપ લગાવી રહ્યા છે કે અમે છેલ્લા 45 દિવસથી પાણી વચ્ચે જીવન ગુજારી રહ્યા છે. અનેક રજૂઆત છતાં સરકાર કે તંત્રના કોઈ અધિકારી અહીં ફરક્યા નથી. સાથે વારંવાર રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગામની 80 એકરથી વધુ જમીન પર કેટ સમા પાણી ભરાયેલા છે, જેથી મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. તો લાખો રૂપિયાનો મૂંગા પશુઓને ખવડાવવાનો ઘાસચારો બગડી ગયો છે. વિજયભાઈ રૂપાણી ની અરજી આપી દીધી છે, અમારો કોઈ સાંભળતા નથી આગળ. અને હું એટલું જ કહેવા માંગુ છું કે તાત્કાલિક અને જલ્દીથી અમારું આ ગામનું જેગોલના ગામમાં સીપુ ડેમનું પાણીનું રસ્તાનું ઉપાડી આલે કે ખાલી કરી આલે એવું કહેવા માંગુ છું. કોઈ વપરાતું નથી. અરજી ઘણી કાગળ લખી ના કોઈ કામ કોઈ નથી વપરાતું. અમારા ઘરે તો રસ્તો કોઈ ઉપાડે ને કે પાણી ખાલી કરે. 100 ફૂટ પાણી કાઢે તો ઘણું થઈ જાય. અમારે અપાર મુશ્કેલીને કારણે ગામ લોકો રોષે ભરાયા છે અને ચીમકી આપી છે. જો કે સરકાર અમારી વાત નહીં સાંભળે અને સમસ્યાનું સમાધાન નહીં કરે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી ભૂખ હડતાલ પર બેસીશું. સાથે ખેડૂતોએ માંગ કરી છે કે સીપુ ડેમમાંથી તાત્કાલિક 3 ફૂટ જેટલું પાણી ઓછું કરવામાં આવે, કારણ કે જો પાણી ઓછું થાય તો ખેતરોમાં પાણી ઓછા થાય અને ફરી પાછા તેઓ ખેતી કરી શકે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર કે તંત્ર જેગોલ ગામને આ અપાર મુશ્કેલીમાંથી ક્યારે બહાર કાઢે છે. પરેશ પટિયાર, VTV ન્યૂઝ, બનાસકાંઠા.